ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે પચાસ મહત્ત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ જે તમને આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી નીવડશે આ વિડીયો પાંત્રીસમો છે જો તમે ચોત્રીસ વિડીયો ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં જઈને જોઈ લેજો આજે આપણે સત્તરસો એકાવનથી અઢારસો સુધીના મહત્ત્વના પ્રશ્નો જોઈશું મોસ્ટ ટાઈમ પીછે પૂરો વિડીયો જોઈજો ગમે તો તમારા મિત્રોને શેર કરજો તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ સત્તરસો એકાવન શિશુપાલ વદના રચયિતા કોણ મહાકવિ માઘ સત્તરસો બાવન ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને મળી છે નરસિંહરાવ દિવેટિયા સત્તરસો ત્રેપન જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે અલી ખાન બલોચ સત્તરસો ચોપન ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોને રચ્યું ભોજા ભગત સત્તરસો પંચાવન કવિતા આત્માની અમૃત કળા છે તેવું કયા વિવેચકે કહ્યું છે આનંદ શંકર બાપુલાલ ધ્રુવ સત્તરસો છપ્પન લલિતા દુઃખદર્શક નાટકના લેખક કોણ રણછોડભાઈ ઉદયરામ પ્રશ્ન સત્તરસો સત્તાવન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હાસ્ય નવલકથા આપનાર કોણ રમણલાલ નીલકંઠ કઈ હતી ભદ્રમ ભદ્ર સત્તરસો અઠાવન કવિ નર્મદને તેના મનમોજી સ્વભાવને કારણે મિત્રો શું કહીને બોલાવતા લાલાજી પ્રશ્ન સત્તરસો ઓગણસાઠ ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો ચોટીલા સત્તરસો સાઠ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત થતું એકસો પચાસ વર્ષ જૂનું સામાયિક કયું દાંડિયો સત્તરસો એકસઠ પેરેલિસિસ નવલકથાના લેખક કોણ છે ચંદ્રકાંત બક્ષી પ્રશ્ન સત્તરસો બાસઠ ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા આ ગીતના લેખક કોણ છે જગદીશ જોશી સત્તરસો તેસઠ સત્ય જગત મિથ્યા આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કોણ કવિ અખો સત્તરસો ચોસઠ તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી પંક્તિના લેખક કોણ છે સુંદરમ સત્તરસો પાસઠ જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે આ વિચાર કઈ નવલકથામાં પ્રગટ થયો છે માનવીની ભવાઈ પ્રશ્ન સત્તરસો છાસઠ જમો થાળ જીવન જવું વારી આ રચના કોની છે ભૂમાનંદ સ્વામી સત્તરસો સડસઠ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમના ગુજરાતી અનુવાદક કોણ હતા ઉમાશંકર જોશી પ્રશ્ન સત્તરસો અડસઠ ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે વાસુકી સત્તરસો ઓગણસિત્તેર પેન્સિલની કબર અને મીણબત્તી નાટકના લેખક કોણ કાવ્ય વાંચનનો વિષય નથી श्रवण નો છે આ વિધાન કોનું છે રામનારાયણ પાઠક સત્તરસો એકોતેર રણમલ છંદના સર્જક કોણ છે શ્રીધર વ્યાસ સત્તરસો ગુજરાતી કવિ ભાલણ ક્યાંના વતની હતા સિદ્ધપુર પ્રશ્ન સત્તરસો તોતેર કવિ નર્મદે સમાજ સુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું દાંડિયો સત્તરસો ચુમ્મોતેર અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે મહાદેવભાઈ દેસાઈ સત્તરસો પંચોતેર સાસુ વહુની લડાઈ આ સામાજિક નવલકથાના લેખક કોણ છે મહીપતરામ રૂપરામ પ્રશ્ન ગુજરાતના પક્ષીઓ વિશે વિસ્તૃત જાણકારી આપતું પક્ષી જગત પુસ્તક કોણે લખ્યું પ્રદ્યુમન કંચનરાય દેસાઈ સત્તરસો સત્યોતેર અખા સિવાય બીજા બીજા કોણ ઉત્તમ છપ્પા લખ્યા છે કવિ શામળ સત્તરસો અઠ્યોતેર વહારે માનવી તારું હૈયું એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા આ સંવાદ કઈ નવલકથાનો છે મળેલા જીવ સત્તરસો ઓગણએંશી ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ઓગણીસો તેવીસમાં ક્યાં થઈ સુરત પ્રશ્ન સત્તરસો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા આ ગીતના રચયિતા કોણ હરીન્દ્ર દવે સત્તરસો એક જીવને સત્તરસો બ્યાસી મને એ જોઈને હસવું હજારો વાર આવે છે પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે આ પંક્તિ કોની છે હરજી લવજી દામાણી સત્તરસો ત્યાંશી કયા સાહિત્યકાર સવાયા ગુજરાતી તરીકે ગણના પામ્યા છે કવિ ધીરો સત્તરસો પંચ્યાસી ફાગુની રચના કોને કરી હતી કવિ રાજશેખર સત્તરસો છ્યાસી વહેતા સાથે સૌ કોઈ વહે આ કહેવત કોને રજૂ કરી છે અખો પ્રશ્ન સત્તરસો સિત્યાસી તને સાંભળે રે મને કેમ રે આ પંક્તિ કોની છે પ્રેમાનંદ નારાયણ દેસાઈ ગાંધીજીના ગાંધીજીનારું જીવન એ જ મારી વાણી પ્રશ્ન સત્તરસો નેવ્યાસી કહ્યું કથે તે સાનો કવિ શીખી વાતને સાને નવી આ કાવ્ય પંક્તિ કોની છે શામળભ્ટ સત્તરસો નેવું સૌરાષ્ટ્રની બોલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે કાઠિયાવાડી સત્તરસો એકાણું ઉત્તર ગુજરાતની બોલીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે પટણી સત્તરસો બાણું સૌરાષ્ટ્રી બોલીમાં ના ને બદલે કયા શબ્દનો ઉપયોગ વધુ થાય છે માં પ્રશ્ન સત્તરસો ત્રાણું સૌરાષ્ટ્રી બોલીમાં અટાણે શબ્દનો પર્યાય કયો છે અત્યારે સત્તરસો ચોરાણું સૌરાષ્ટ્રી બોલીમાં પુત્રને કયા નામે ઓળખવામાં આવે છે ગગો સત્તરસો પંચાણું દક્ષિણ ગુજરાતની બોલીમાં સ ને બદલે કયો અક્ષર વપરાય છે હ પ્રશ્ન સત્તરસો છન્નું કચ્છી ભાષામાં કુળની રીતે કઈ ભાષા સાથે સંકળાયેલી છે સિંધી સત્તરસો સત્તાણું મરાઠી હિન્દી ગુજરાતી રાજસ્થાની ભાષાઓના સમૂહને શું કહેવાય છે ભગીની ભાષા આ આઈએમપી પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન સત્તરસો અઠ્ઠાણું ગુજરાતી ભાષા માટે સંસ્કૃત ભાષા કેવી ગણાય છે જનની ભાષા કારણ કે સંસ્કૃતમાંથી જ ગુજરાતી ભાષાનો ઉદભવ થયો છે સત્તરસો નવ્વાણું ધીરુબેન પટેલની કઈ નવલકથાની વર્ષ બે હજાર એકના ના સાહિત્ય અકાદમીનો એવોર્ડ એનાયત થયો હતો આગંતુક પ્રશ્ન અઢારસો ધ્રુવ પ્રબોધભાઈ ભટ્ટની તત્વમસી નામની નવલકથા કયા વર્ષે સાહિત્ય અકાદમીનો એવોર્ડ મેળવ્યો હતો બે હજાર બે તો મિત્રો આજે આપણે મહત્ત્વના પચાસ પ્રશ્ન જોયા બીજા વિડીયો તમને એ ઉપર આઈ બટનમાંથી મળી જશે હવે આવતા વિડીયોમાં આપણે અઢારસો એકથી અઢારસો પચાસ સુધીના પ્રશ્નો જોઈશું જો તમને ગમે તો લાઇક કરજો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને શેર કરજો જરૂરથી ગમશે ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા વિડીયો આપણે મૂકી દીધેલા છે તમે આઈ બટનમાં જઈને પણ જોઈ શકો છો અને અહીંયા પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો તો મિત્રો બાય ગુડ